નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રતિક પરમાર. હું તમને ધોરણ 12 વિષય ગુજરાતી, જેમાં આજે પાઠ નંબર 4 સત્યાગ્રહ આશ્રમ ભણાવવા જઈ રહ્યો છું, જેના લેખક છે વિનોબા ભાવે, જેમનું પૂરું નામ વિનાયક રાવ ભાવે છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગાગોદા ગામ પાસે થયેલો જોવા મળે છે. મિત્રો, આ જે સત્યાગ્રહ આશ્રમ છે તે આત્મકથા છે, અને તેમાં વિનાયક રાવ ભાવે એટલે કે વિનોબા ભાવેના જીવનલક્ષી અમુક બાબતોનું અહીંયા નિરૂપણ કરવામાં આવેલું છે. શરૂઆત એવી થાય છે મિત્રો કે બે સ્થળોના નામ આપવામાં આવેલા છે, એક છે હિમાલય અને બીજું બંગાળ. આ બંને સ્થળોની વચ્ચે એક કાશી નામનું ગામ પડે છે, અને હિમાલય અને બંગાળ એમની મધ્યમાં આવેલું જે કાશી છે એ કાશીએ નથી પહોંચવાનું, છતાં આ વિનોબા ભાવે છે એ પહોંચી જાય છે. અને નાનપણથી જ એમનો એવો દૃઢ મનોબળ હતું કે પોતે બંગાળમાં અને હિમાલયમાં પ્રવાસ કરવો છે, અને વચ્ચે જ્યારે આ કાશી ગામ આવે છે ત્યારે ના છૂટકે એમને પ્રવેશ કરવો પડે છે. જ્યારે પહોંચે છે ત્યારે જાણવા મળે છે કે ત્યાં આગળ ગાંધીજીનું એક ભાષણ થયું હતું, અને એનાથી એ કાશી ગામની અંદર સમગ્ર લોકો એમના ભાષણથી ખૂબ જ પ્રભાવિત થયા છે. ભાષણનું વાંચન એ તે પોતે સાંભળે છે, અને સાંભળતાની સાથે એમને પણ એ ગાંધીજીનો લાવો, ગાંધીજીને મળવાની એમને ઈચ્છા થાય છે, અને એમની ઈચ્છાને માન આપીને એ પોતે ગાંધીજીને પત્ર લખે છે કે હું તમને મળવા ઈચ્છું છું. એ પહેલાં ગાંધીજી જોડે એ પોતે વાર્તાલાપ કરે છે, અને એ વાર્તાલાપ પત્ર દ્વારા થાય છે. બને છે એવું કે એ ભાષણની અસર ગામના સર્વ લોકો ઉપર થઈ છે. એની અંદર જુદા જુદા રાજા અને મહારાજાઓ પણ આવેલા છે. એ રાજા અને મહારાજાઓ પર અસર એવી થઈ છે કે અસત્ય, બરાબર, એટલે કે જે અહિંસા છે એ અહિંસાનું પાલન કરવાનું, ક્યારેય હિંસા થવી જોઈએ નહીં એનું પાલન કરવાનું એ દ્રઢ નિશ્ચય એ એમના ભાષણમાં જોવા મળે છે. અને એની અસર એક મહિનો થઈ ગયા છતાં પણ એ ભાષણની અસર હજુ ગામમાં પ્રવર્તાઈ રહી છે એનું નિરૂપણ કરવામાં આવેલું છે. અને એનાથી આકર્ષાઈને એ ગાંધીજીને પત્ર લખે છે, અને પત્ર દ્વારા એમને એ ભાષણને અનુલક્ષીને જેટલા પણ પ્રશ્નો થાય છે એ પ્રશ્નોનું સમાધાન મેળવે છે. એક વખત તો ગાંધીજી એમના પ્રશ્નોનો ઉત્તર આપે છે, પણ ફરી વખત જ્યારે પત્ર લખવામાં આવે છે ત્યારે ગાંધીજી એમને પ્રત્યુત્તર આપતા કહે છે કે જો તમારે કોઈ પણ વાતનું સમાધાન મેળવવું હોય તો વાતોનું સમાધાન કોઈ દિવસ આ પત્ર દ્વારા થશે નહીં, એની માટે તમારે સાચે જ જીવન જીવવું પડશે, એટલે એ જીવન જીવવા માટે તમારે મારી સમક્ષ એટલે કે મારી જોડે આવવું પડશે. એટલે ગાંધીજીએ આટલો પત્ર તો જવાબ લખ્યો, પણ સાથે સાથે એ પત્રની સાથે પોતે નિયમ પત્રિકા પણ મોકલી છે, અને એ નિયમ પત્રિકામાં 4 બાબતોનું વર્ણન છે: અહિંસા, અસત્ય, અપરિગ્રહ અને શરીરશ્રમ. બને એટલો શરીરશ્રમ કરવો, એટલે કે વધારેમાં વધારે આપણા શરીરને કામમાં મગ્ન રાખવું. અપરિગ્રહ, જેટલી જરૂર છે એટલી જ વસ્તુઓ આપણી સાથે રાખવી જોઈએ. અસત્ય એટલે એવું કહેવા માગે છે કે જ્યારે બિનજરૂરી જે વપરાશ આપણે કરીએ છીએ એ બિનજરૂરી વપરાશ ક્યારેય કરવો જોઈએ નહીં, અને પૂરતા જ વપરાશની ચીજો રાખવી જોઈએ. અને અહિંસા, જે જે જગ્યાએ હિંસા થઈ રહી છે એ હિંસાને રોકવી એ આપણો પરમ ધર્મ છે. એ આ 4 બાબતોને અનુલક્ષીને આ નિયમ પત્રિકાનો સમાવેશ કરવામાં પણ એ પત્રની સાથે આવ્યો હતો. આથી આકર્ષાઈને જે વિનોબા ભાવે છે એ કોચરબ આશ્રમ પહોંચે છે. જ્યારે કોચરબ આશ્રમમાં સવારે પહોંચે છે ત્યારે એક વિશાળ દ્રશ્ય જોવા મળે છે. આશ્રમમાં પહોંચતાની સાથે ગાંધીજી થોડા કામમાં મગ્ન હતા, તેથી કહે છે કે તમે નાહી ધોઈને સ્નાન કરીને મને મળવા માટે આવો. જ્યારે નાહી ધોઈને સ્નાન કરીને કોચરબ આશ્રમમાં જ્યારે પહોંચે છે વિનોબા ભાવે, ત્યારે સૌ પ્રથમ દ્રશ્ય એ જોવા મળે છે કે ગાંધીજી છે એ શાક સમારે છે. આટલો મોટો રાષ્ટ્ર નેતા એ શાક સમારે છે, આ જોતાની સાથે જ એમની આંખો આશ્ચર્ય પામે છે. ગાંધીજી જોડે પ્રવેશ કરતાની સાથે ગાંધીજી બીજો કોઈ પ્રશ્નનો ઉત્તર ન લેતા એમના હાથમાં ચપ્પુ થમાવી દે છે, અને શાક કાપવા માટે વિનંતી કરે છે. આ એમની જોડેથી શીખવા મળેલો પ્રથમ પાઠ એ શ્રમનો પાઠ હતો.
ત્યાર પછી એમની જોડે અનેક ચર્ચા વિચારણાઓ કરે છે શાક સમાનતા સમાનતા અને કહે છે કે તમે મારી સાથે જો કામ કરવા ઈચ્છતા હોય તો તમારો આ જે સ્વભાવ છે તમારું જે આ ચહેરો છે એ ચાલે નહીં કારણ કે હંમેશા કામ કરનાર માણસ એ આનંદી રહેવો જોઈએ એટલે અહીંયા એમને આનંદી રહેતો સ્વભાવ એ બીજો પાઠ શીખવા મળે છે ત્યારબાદ ઉત્તરો ઉત્તર એ એમની જોડે કામમાં જોડાય છે ગાંધીજીને ખબર છે કે આ જે માણસ આવેલો છે ત્યારે એમની ઉંમર વિનોબા ભાવેની માત્ર 21 વર્ષ હતી અને 21 વર્ષની નાનકડી ઉંમરે એ ગાંધીજીના રવાડે ચડી બેઠા છે એટલે કે ગાંધીજી જે માર્ગે ચાલી રહ્યા છે એ માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે એક વખત બને છે એવું કે એક સભાની અંદર લોકો સંસ્કૃત ભાષાને અવગણતા હતા ત્યારે આ વિનોબા ભાવે એ અવગણતી જે ભાષા છે એને માન આપવાની શરૂઆત કરી અને એ માન આપવાની શરૂઆતની સાથે ઉપનિષદો વિશેનું શાસ્ત્રનું જ્ઞાન એને પુષ્કળ હતું એટલે રોજ સવારે એ ગીતાના જે શ્લોકો આવે છે એ શ્લોકોનું પઠન કરતા અને ગાંધીજીના બીજા જેટલા પણ અનુયાયીઓ છે એમને આ સાંભળ્યું એટલે ગાંધીજી સમક્ષ વાત રજૂ કરવામાં આવી કે વિનોબા ભાવે છે એમને સરસ મજાનું જે જ્ઞાન છે એ ગીતાના શ્લોકોનું જ્ઞાન પણ છે તેથી ગાંધીજીને લાગ્યું કે આ વ્યક્તિ આગળ જતાં ઘણો કામમાં આવે એવો છે એટલે એમણે ગીતાના પાઠોનું અધ્યયન પણ રોજ સવારે કરવાનું શરૂ કર્યું આ રીતે એમને જીવનને ઘડવાનું કામ ગાંધીજીએ શરૂ કરી દીધું હતું વધુ અભ્યાસ માટે જ્યારે વિનોબા ભાવે વાય જે સ્થળ છે એ જગ્યાએ જાય છે ત્યારે એમના દ્વારા જેટલા પણ લોકો એમનાથી પ્રભાવિત થયેલા છે એ ગાંધીજીનાથી જે પ્રભાવિત થયેલા છે એ બધા લોકો એ વિનોબા ભાવેને મળવાનું કહે છે એટલે એક દિવસ એક ખેડૂત ત્યાંથી પસાર થતો હતો અને એમને થયું કે આ જે વાય નામનું સ્થળ છે અને જે વર્ધા નામની જગ્યા છે એ જગ્યાએ આ વિનોબા ભાવે મળશે અને એમને જતાં જ્યારે મળે છે ત્યારે વિનોબા ભાવે પોતે ખેતરનું કામ કરી રહ્યા છે એ ખેતરનું કામ કરતાં કરતાં આ દૂરથી આવેલા ખેડૂતભાઈને જુએ છે એટલે પૂછે છે કે તમે શા કારણે અહીંયા આવ્યા છો તો કહે છે કે હું અહીંયાથી પસાર થતો હતો એટલા માટે તમને મળવા માટે આવ્યો છું એમને ખબર અંતર પૂછ્યા પછી વિનોબા ભાવે પોતાના કામમાં મસ્ત થઈ જાય છે અને આ જાણી પેલો સામેવાળી વ્યક્તિ એમની જોડે ઊભો નથી રહેતો અને ગુસ્સે થઈને જતો રહે છે જ્યારે ગાંધીજી પાસે પેલો વ્યક્તિ જાય છે જે ખેડૂત છે જાય છે ત્યારે એની આગળ એ કબૂલાત કરે છે કે તમે કેવી વ્યક્તિને મળવા માટે મને કીધું હતું એ વ્યક્તિ તો કોઈની સાથે વાત પણ કરતો નથી અને પોતાના કામમાં જ મસ્ત રહે છે ત્યારે ગાંધીજી એ વિનોબા ભાવેનું ઉપરાણું લેતા કહે છે કે તમે ગયા ત્યારે શું કરતા હતા ત્યારે જણાવવામાં આવે છે કે એ વ્યક્તિ ખેતીનું કામ કરતો હતો તો કહે છે કે વાત સાચી જ છે તમે જ્યારે કોઈના ઘરે જાઓ છો અને એ વ્યક્તિ કામ કરતી હોય અને તમે એની રજા લીધા વગર ગયા છો એટલે એમાં એ વ્યક્તિનો દોષ આવતો નથી એટલે ફરી જ્યારે એને મળવા માટે જાઓ ત્યારે અવશ્ય એની પહેલાં પરવાનગી લેજો આ વાતનો ત્યાં નિવેડો આવી જાય છે પણ બને છે એવું કે જ્યારે વિનોબા ભાવે ગાંધીજીને મળવા માટે જતા હોય છે ત્યારે ગાંધીજી એમની આતુરતાથી રાહ જોઈ અને એમને પુષ્કળ ઠપકો આપે છે કે વિનોબા તારી જોડે જે પણ વ્યક્તિ મળવા માટે આવે છે એ મળવાનું પણ આપણું એક કામ જ છે ત્યારે એ લોકો જોડેનો વ્યવહાર પણ શીખે છે અહીંયા એને આગળનો પાઠ શીખવા મળે છે ત્યાર પછી જીવનલક્ષી બાબતની અંદર એવું કહેવા માગે છે કે પોતે શરીરને સાચવવા માટે એમણે અનેક વસ્તુઓનો ત્યાગ કર્યો છે જે ખાવાનું છે એ ખાવાનું પણ ઘટાડી દીધું છે અને પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે એમણે 300 જેટલા નમસ્કારો કરવાનું શરૂ કર્યું અને એક દિવસની અંદર 18 થી 20 કિલોમીટર ચાલવાનું નક્કી કર્યું જેના આધારે એમની તંદુરસ્તી છે એ કેળવાયેલી જોવા મળે છે આ ઉપરાંત એ 6 મહિના સુધી 5 કેળા દૂધ 1 ગ્લાસ દૂધ અને લીંબુ આટલું ખાઈને 6 મહિના કાઢ્યા પણ એમના શરીરની શક્તિ આગળ જતાં ટકી નહીં એટલા માટે એમણે એક દિવસનો ખોરાક નક્કી કર્યો કે 2 જુવારના રોટલા છે 5 કેળા છે અને 1 ગ્લાસ દૂધ છે આટલું રોજ લેવાનું નક્કી કર્યું ત્યાર પછી રોજ 1.5 શેર દૂધ એટલે કે 1.5 લિટર દૂધ 2 જુવારના રોટલા 5 કેળા અને ક્યારેક લીંબુ મળી રહેતું તો એ પણ આહાર તરીકે લેતા અને આ બધું જ એક દિવસનો ખર્ચ એમનો માત્ર 11 પૈસા હતો કારણ કે આ સમય 1916-17ની આસપાસનો સમય છે ત્યારે 5 પૈસામાં 11 પૈસામાં દરેક વસ્તુ પ્રાપ્ત થઈ ચૂકી હતી પછી એમણે પોતાના જીવનકાળ દરમિયાન વાય નામના
શહેરની અંદર એમણે વિદ્યાર્થીઓને ભેગા કરીને નિશુલ્ક જે ગીતાનો અર્થશાસ્ત્ર છે બરાબર જે બૌદ્ધ ગીતા છે એ ગીતાના શાસ્ત્ર પાઠોનું એમણે નિશુલ્ક વર્ણન કરવા માંડ્યું અને એમના થકી આખી ગીતા 6 વિદ્યાર્થીઓને અર્થ સાથે એમણે શીખવેલી પણ જોવા મળે છે તેમણે પોતાના જીવનકાળની દરમિયાન અનેક વિદ્યાર્થીઓ સાથે ભેગા મળીને ઘંટીના લોટ ચારી ચારીને અને ઘંટીના લોટ દ્વારા જેટલા પણ પૈસા મળે છે એ પૈસા ભેગા કરી અને એમણે 400 પુસ્તકો સાથે એક વાંચનાલયની વ્યવસ્થા પણ કરેલી છે આટલી સુંદર વ્યવસ્થા કર્યા પછી તેમણે પોતાના જીવનકાળની અંદર જેટલું જીવ્યા છે ત્યાં સુધી 847 જેટલા કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરેલો છે જેમાં અનેક રાજા મહારાજાઓના ગઢ અનેક રાજા મહારાજાઓના મહેલો અને સુંદર શાસ્ત્રયુક્ત શિક્ષણની સાથે જે જે સંતોએ પોતાનો આશ્રમ બાંધેલો છે એ જગ્યાએ પ્રવાસ પણ ખેડેલો છે આમ આ આત્મકથાની અંદર તેમના સમગ્ર જીવન દરમિયાન એમણે જેટલી પ્રવૃત્તિઓ કરેલી છે એ બધી જ પ્રવૃત્તિઓને અહીં ચિતાર આપવામાં આવેલો છે આશા રાખું છું કે સત્યાગ્રહ આશ્રમની અંદર ગાંધીજીના અનુયાયી રહીને એમણે પોતાના જીવનકાળને કેવી રીતે આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે એનું વર્ણન અહીંયા તમને સમજાવવામાં આવ્યું આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો અને મને આશા છે કે તમને આ વિડીયોની અંદર બધી જ ખબર પડી હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર